दर्शक मित्रों केटीवी न्यूज गुजराती ना डेली धमाकेदार न्यूज जोवा माटे केटीवी न्यूज ने लाइक शेयर अने सब्सक्राइब करो अने बेल आइकन पर क्लिक करो जेथी अमारा न्यूज सौथी पहेला तमने मळता रहे। जसदण मां मिथेलिन ब्लू नामनी आयुर्वेदिक बोटल नो विना मूल्य वितरण। જસદણના નવા સબ સ્ટેશન પાછળ આવેલ જૂના કેજીકે ડાયમંડના કારખાનામાં કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા અને કોરોના બીમારીને નાથવા મિથેલિન બ્લુની આયુર્વેદિક બોટલ બનાવવામાં આવી રહી છે। આ મિથેલિન બ્લુથી કોરોના વાયરસ થતો અટકે છે અને કોરોના વાયરસ જે વ્યક્તિને થયો હોય તેવા વ્યક્તિને ખૂબ મોટી રાહત નીવડે છે। ત્યારે જસદણના સેવાભાવી લોકોએ આ મિથેલિન બ્લુ નામની બોટલનું આયોજન કર્યું છે અને આ મિથેલિન બ્લુની બોટલ બનાવવાનું કામ 20 દિવસથી અવિરત કામ ચાલુ છે અને રોજની અંદાજે 50,000 જેવી મિથેલિન બ્લુ બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને જસદણના સરદાર ચોક પાસે આવેલ મનાલી સોડા શોપમાં આખો દિવસ મિથેલિન બ્લુ બોટલનું વિતરણ કરવામાં આવે છે અને હાલ અત્યારે આ મિથેલિન બ્લુ કોરોના સામે રક્ષણ મેળવવા માટે લોકો તડાપડી કરી રહ્યા છે અને બહાર ગામ પણ મોકલવામાં આવે છે અને ખાસ કે આ મિથેલિન બ્લુનો વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે અને ખરેખર સૌરાષ્ટ્ર ઉપર કોઈ કુદરતી આફત આવે ત્યારે આવા મહામુલા માનવી અવિરત સેવાના ભેખધારી અડીખમ ઊભા થયા છે અને સૌરાષ્ટ્ર તો સેવાથી જ ઓળખાય છે ત્યારે આ કોરોના સામે રક્ષણ મેળવવા મિથેલિન બ્લુની આયુર્વેદિક બોટલ બનાવવામાં વિઠ્ઠલભાઈ સિદ્ધપરા, રઘુભાઈ કાકડિયા, સંજયભાઈ રામાણી, સાગરભાઈ રામાણી અને આશીષભાઈ ખૂંટના પૂરા સહયોગથી કોરોનાથી બચાવવા મિથેલિન બ્લુનું વિનામૂલ્યે વિતરણ અત્યારે અમે ડેઈલી 5-6 હજાર બોટલનું વિતરણ ચાલુ છે અને હજી અમારો ટાર્ગેટ છે કે 1.5-2 લાખ બોટલનું વિતરણ કરવું છે। આ મહામારી જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આપણે અવિરત સેવા ચાલુ રાખવી છે। આપણે અત્યારે આ દવા બનાવી છીએ કોરોના વાયરસ છે ને એના માટે મિથેલિન બ્લુ। આપણે 15-20 દિવસ થી ચાલુ છે આ વિતરણ કરવાનું અને 60-50 હજાર બોટલ આપણે બાટી છે। ના ના વિના મૂલ્ય આપણે ફ્રીમાં બધાને બોટલ આપીએ। આ ગામમાં યા કાંઈ જસદણમાંથી મનાલી ચોડા ચોપર્યું ને ત્યાંથી વિસ્તરણ ચાલુ છે અને યા કાંઈ ગેલી અંબે ડાયમંડમાંથી વિસ્તરણ ચાલુ છે। અત્યારે સતત મહેનત 10-15 જણા સતત મહેનત કરે છે આખો દિવસ। ના ના કોઈનો ફાળો લેવામાં આવતો નથી, ફ્રીમાં જ બધી સેવા છે। અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો।